અડધી કલાકનો ટાઈમ છે, વાત મારે પારકરી ની કરવી છે. ભલા માણસ, ધર્મ શું છે? ધર્મ ની શું રેણી હોય, ધર્મ ની શું કેણી હોય, એની શું ફરજું હોય, નાયક ની શું નિયમ આવે, નાયક નું શું ધર્મ આવે, મારે એની વાત કરવી છે. પારકર ની જગ્યા પારકર ની માલિકા હુદીઓ ને હજડી. ઓ હવા હો ગાયું નું રાંગડું બાંગડું ધણ. ધર્મ શું કહેવાય આમાં? તેટ લગી આમ શું કહો, તમને મજા આવશે. પુરિયો રાગડું બાવડું ધણ લઈને વનમાં સીમમાં સારવા વિયો જાય. આજે દી આદમી ઘરે આવે, પોતાના કડની દેવી મારી હતદડી બેસી, એની સેવા કરે, એની ભક્તિ કરે, પણ દીવીને રાગ બસાવવો હોય છે. એક દિનો સમય એવો થયો, હુરિયો રાગડું બાવડું ધણ લઈને વનમાં સારતો હતો, પણ કાયમ બપોર નું ટાણું થાય ને, અને હારો ઝાડ નો સાયો હોય ને, ઝાડ ના સાયે પાણા નું ઓહીકું દઈ હુરિયો હીતો હોય, એમાં બહેનું એવું એક દિનો સમય થયો. વન વગડા ની માલિકા હુરિયો હીતો છે, આંખ નો કહો ત્યાં મૈડો ન મૈડો. મારી પાલકડી મારી ન્યાલડી મારી નાગડી, સપના માં આવીને ઉભી રહી ગયા મારા હુરિયા. હું તો શોખ જાગસ. અરે મારી જાગું છું, તમે કોણ છો? બેટા પારકર નું ધર્મ છો, આ પારકર ગામ નું ધર્મ છો. હું પારકરી છું બેટા. હા મારી હું અપૂત છું, જગત ને કોઈને ખબર નથી બેટા. મારે જાગૃત થવું છે, મારે તારા કર્મ પૂજાવું છે, મારી પારકરી નો પૂજા કરો. કે ધીરજભાઈ, ધર્મ ને જાગૃત થવું હોય ને, થવું છે મારે, પૂજાવું છે મારે, જગત ની માલિકા કામ કરવા છે, દુખિયા ના દુઃખ નો તારવા છે, મારી ભક્તિ કરીને મને પૂજા પામાં લઈ લે. કઈ હુરિયા કીધું મળે એમ હું તને હા ન કરું, મારે મારી કરની દેવીને પૂછવું પડે, મારે એની રજા લેવી પડે. મારી આ વાત તો તમે કાલ જે વાત કરી, ઘરે ગયો ચાર ખુલા નો પાઠ નાખ્યો, ઘરની દેવીને પૂછ્યું લે મળે, ટૂંકામાં વાત કરું છું. આ પારકર નો ધર્મ, પારકર ની દેવી એમ કહે છે કે મારે પૂજાવું છે, મારી આને પૂજવા લો. માળા માળા નું હતું ધર્મ, ધર્મ નું હતું. મારા હુરિયા મને કરની દેવીને કાંઈ વાંધો નથી, પણ એની ફરજે રહી જઈ દેતા, કારણ કે કરની દેવીને દયા આવે. પારકર દેવું છે ને, સળાવ દેવું છે ને, એનો સારો ઓછો કરજો ભાઈ, કારણ કે જલમ દેનારી જનતા હોય ને એને બહુ દયા આવે. પણ બેટા પૂજા પો કર, પણ એની રેણી કેની રહી જઈ. બીજે દી પાછો એ ધળ રહી, વનની માલિકા ગયો, સપનાની માલિકા વરી પારકરી આવી. કા બેટા તારી કરવી દીવી રજા દીધી? મારી આ રજા તો દીધી, પણ મારી મને તારા પૂજા પાડી, મને કાઈ ખબર પડે તારી રેણી ની કેણી ની, મને કાઈ મારો પૂજા પો કર, અને તારા તારા કાને હું પારકરી રમું, તારી જીભ ના ટેડવે રમું, અને બેટા દુનિયાની માલિકા એક ચીજો ડંકો ન વગાડી દઉં, અને મારા હુરિયા એક ચીજો મારા હાઈડે તારું નામ ન રાખી દઉં, તેથી મને ગઢ પારકરી ને જગત ની માલિકા ઓળખતો નહીં.
બેટા હું તારું કામ કરીશ, તારું નહીં જગત નું કામ કરીશ, મારા નામની શક્તિ ને પણ કદાચ મારી પારકરી નું નામ લઈને હાથ મૂકીશ ને, દુખિયા ના દુઃખ ઘેરી લઈશ. કોઈનું કામ કરું ને બેટા, એટલે મારા ખાતાની માલિકા એક રૂપિયો બોકડો, ચાર પાળીનું ધોરું જાડનું ધાન, એક એટી પાળીનો તાવો તાવો દુનિયા, આ મારું ભાણું. કોઈના કામ કરું ને બેટા તો આ મારું ભાણું લઈ જઈ. બેટા મારી એક શરત છે, કોઈના કામ કરું અને મારું ભાણું આવે ને, અને બેટા એ ગુટિયા સલાહનું તું અમલ લે ને, તારા ઘરેથી જે હજની છે એ હજની આજે સોનાના એ ભાઈ બિનના સબંધ પારતી પારતી મધાઈ કહેતા કે ભાઈ હદાઈ નું નામ ન લેવાય, દુઃખ આઈને કેવું પડે છે, ધર્મ આપણે ઓછું કર્યું છે, આપણી કમાઈમાં ફેર પડી છે. અત્યારે ભૂવામાં એવું જોયું, ઘણી જગ્યાએ જાવ ને કઈક માલા ફૂલી જવો, કઈક આવે ને માયા ધન વાળો આવે, એને આમ આમ પકડી રાખે ભૂ ખમા તન નવે જે નિયાલ કરી દો, નામ કરી એલા ઈ છે, ઈ નવે જે નિયાલ જ છે બાબા. અને કોક રાખો કોક ગરીબ આવે ને તો મૌન પડી જાય, ના તમારી કીધી નથી, આવું થાય છે, જોઉં છું એટલે જોઉં છું. મા હોય ને મા, એને હંમેશા દુગરો દીકરો હોય ને બહુ એને વાલો, તમારે જોવાનું. બિલાવ દલાભાઈ બે છોકરા હોય પાંચ છોકરા હોય એમાં મા એને કેના ભેગી રહી, ખબર સૌથી નાનો હોય ને દુગરો હોય ને એના ભેગી રહી, માવતર એના ભેગા રહી, શું કા તારી શરત આમ મને તો મંજૂર છે, પણ આ વાત ની હું એકલો હાર ન પાડું. કાંતિ બાબા મેં કીધું ને નર નારી એક મતા જો, આગળ આપણા વડવા દીવી જમાડતા ને રહ્યા બાબા, પોતાનું ઘરનું માણા હોય ને એ ભૂવો હોય, એની ધરમ પત્ની હોય, હવા મહિનો લગી ભૂવાની લાજ કાઢી, હવા મહિનો લગી પોતાના ધણી ની લાજ કાઢતા. આપણા ધરમ હતા, આપણી કેણી હતી, પણ કડી યુગ યાદી ગયો, કડી યુગ યાદી ગયો, કારણ કે એક તપ છે, એક તપ છે, ભક્તિ છે, ક્યાં કેવું કેને વાતો કરે. લંકાના રણ મેદાન ની માલિબા જઈએ, રાવણ ને મારવાનો હતો, રામ ને એક પછી એક બાણ છોડે, એક પછી એક બાણ છોડે, રાવણ મરતો નતો. તઈ વિભીષણે કીધું કે રામ એમાં નહીં મરે, તઈ રાવણ ને મારવો હોય ને તો કે ભમરો છે, ભમરો અમી લાવીએ ને રાવણ ની નાભી માં મૂકી દઈએ, પેલા તો એ ભમરા ને મારવો પડે, ભમરો મરે ને પછી આ રાવણ મરે. વિભીષણે કીધું કે ભગવાન ભમરો રહ્યો નહીં તમારેથી નહીં મળે, રામ ને કીધું તમારેથી નહીં મળે,
કે તઈ કે જેને 12 વર્ષ નિંદ્રા થી આગી હોય આભણજો વિભીષણ કહે છે કે ભમરો કોણ વિધે કે જેને 12 વર્ષ નિંદ્રા થી આગી હોય 12 વર્ષ જેને સ્ત્રી થી આગી હોય ઈ સને ભમરો વિધિ હતે રામ ગોટે સડી ગયા કરે શું શું આવો નર લ્યાવો ક્યાં છે ત્યાં તો પોતાની જમણી ભજામાંથી લખમણ બેઠો થયો આજ 12 વર્ષથી મેં નિંદર નથી કરી 12 વર્ષથી હું હૂતો નથી અને 12 વર્ષથી મેં સ્ત્રીનો ત્યાગ કરેલો છે એ ઈ ભમરાનો કેવ ઈ ભમરો રહ્યો ને હું વિધિ છે સમજવા જેવી વાતો છે પણ અત્યારે કળિયુગ આવી ગયો મારી નાય કે કાલે તમને કહું મારે હજણી ને પૂછવું પડશે અરે આવી વાત કરી હજણી પારકર ની દેવી છે પારકરી મારી આરે આવી બોલી માંડી છે ઈ કહે છે કે જગત ના દુખિયા ના દુઃખ માંગુ પણ હજણી પારકરી એક આવી શરત મૂકી છે તારું શું કહેવાનું છે હજણીએ કીધું પુરિયા કદાચ જો આવું ધર્મ આપણને મળતું હોય આવી દેવી જો આપણને મળતી હોય અને જો જગત ના દુઃખ માંગતા હોય આસન તું મને મંજૂર છે વિચાર કરી અને બંધાય છે હજરી એટલે કઈ વાંધો નહીં કદાચ તારક ની જમશે 100 મહિના તો કાલી ગયા જાય સરસ મને મજૂર છે અને હુરિયાએ પારક ની પૂજા આપણી ગાલિકા લીધી ધીરે 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 ખબર પડી પેલા હુરા દાદા છે જોવા છે કોઈ દુખિયા હોય કોઈને માથું દુખતું હોય કોઈને જોડિયા હોય ઝપટિયા હોય રોગ હોય હુરા દાદા પાસે જઈને દાણા ની શક્તિ લે ઓલા દુખિયા હોય ને એનું દુઃખ વ્યું જાય હવે દુઃખ વ્યું જાય એટલે માતા એ કીધું તે પ્રમાણે એનું ભાણું લેવું પડે પણ અત્યારે એમ કહીએ નું ફેર શું હતો ખબર છે અત્યારે આપણે સગવડીઓ ધર્મ કરી છે આપણે ત્રી ને સાલી ને ફસાન ભેગા કરી છે એ આગળ નું કરતા એને કામ કર્યું એનું ભાણું આવ્યું અને એનું ભાણું પલવાર રોકે ને તરત દેવી ને દઈ દેતા દેવી નું ભાણું રોકાઈ નહી હુરિયા ના હાથે કામ થવા મળ્યા અને બુટિયા સલાહ નું અમલ લઈએ 100 મહિના લગી હજરી એની રાઈત કાઢે પણ આ તો દેવીને કોઈક વાત રાખવી છે ધીરે 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 જગત માં ખબર પડવા મળી પેલા હુરા દાદા ભાઈ પારક ની ધાયરા કામ કરે છે એક દુખ્યું જાય ત્યાં બીજું આવે બીજું જાય ત્યાં ત્રીજું આવે પેલા માણા પાંચ થી 15 થી મહિને 2 મહિને માતાજી નું ભાણું સાલુ વાત અંજા જેવી હવે માતાજી કામ કરવા મળ્યા દુનિયાની માળીમાં ડંકા વાગવા મળ્યા કોણ હુરિયાની પારકરી હો હુરિયા હજનીની પારકરી આંગળી સીધે તો આંગળીએ કામ કરી દીધી રાયા બાપા આમ કરતા 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 હાય થાય થોરો વી આવી ગયા કોઈ દી 100 મહિના થયા ના 100 મહિનામાં તો 100 ફેરે દેવી જવું માથે કાળા વાળ હતા ને ધોળા થઈ ગયા ત્રાંબા વાળા
સાજીના પતરા જેવા વાળ થઈ ગયા, મોઢામાં દાંત હતા એ ડગમગવા માંડ્યા, આંખના તેજ હતા એ ઘટી ગયા. હજડી હવે તો જવાની રેડા થઈ ગઈ, હવે જવાનો એ સમય, હવે તો આ દેહ કેદી પડી જાય, હજણી એનું કઈ નક્કી નથી. પણ હજણી એક વાત નો ઓરતો છે, કઈ આજ હાઠ હાઠ ઓરતી દેવી ખાતી આવે છે. કોઈ દીજ આપણા કર્મ નો કણો કોઈ ને જમાડ્યો નહી, જમાડ્યો નહી આપણી કમાણી નો ગુગર નો ગાંઠિયો આપણે જમાડ્યો નથી. અજણી હાઠ હાઠ વર્ષ દેવી ખાતી આવે છે ને, તો એની કમાઈ છે, ઈ જગત ના કામ કરે છે અને ખાય છે. અજણી આપણે કીધી કર્મ નો કણુકો દેવી ને પાસે નો ગુગર આપણે દીધો નથી. અને અજણી એક વાર આપણા કર્મ નો કણુકો હવા પૈની ગુગરી, હવા પૈની એ આપણી દીવીને જમાડી પછી કદાચ રામ જો મરી જાય ને તો મુક્તિ મળી જાય. કારણ કે હવે તો આ પૈમ લગી પથારી છે, આપણે નથી દીકરી કે નથી દીકરો, આ પૈમ લગી પથારી છે હજની, પછી તો આપણી દીવીને પૂર્ણ જમાડે છે. હાલની એક ફેરે આપણી દીવીને કર્મ આજે કર્મ કણુકો નથી એનું કામ કરેલું ખાવા ઉતરે, આ એનું કામ કરેલું છે. બ્રાહ્મણા આજે આ કણુકો ખાવા ઉતરી છે, મારા બાપા ઉતીડાની દેવી, મારા બાપા અજની એક ફેર હાલ આપણે દેવીને કર્મ કણુકો જમાડી, હવે તો પણ લગી પથારી છે અને દેવીને જમાડવા બેઠા કંકોત્રા લઈકા. કાંતિ બાપા કંકોત્રા પોઈન્ટ સમજા જેવો છે, નાઈટ ની હવે આને નાઈટ ની વાત આવે છે. બાકી અત્યારે તમે જાય છે ઘણી જગ્યાએ અને તમે જાતા છો, જોઈજો હાંજે ટોટલ મારવાનો, સવારે મારવાનો, બપોરે કેવું પડે, અમે કેવું પડે અમુક ઠેકાણે તો પાંચ પાંચ મણ દાણા પછી બપોરે લેવા જવો, એસ્ટિમેટ તોડી નાખે. આ મારી ઓલી ઈ નાઈટ નથી, નાઈટ માં કંકોત્રા લઈકા હુરા દાદાએ, આય મારી ગણવટુ, મારી ગણસુપાતર, ગણભેદુ, મારી જીણીએ જીણીએ રતિઓની મેળવદારી, મારી નાયક આવો, મારે હુરી અને મારી દેવીને મોટી કણુકો જમાડવો છે. મારી નાયક આવી મારી દેવીને રંગે સંગે જમાડો, મારી નાયક આવે મારી દેવીને આનંદ આવે. પણ એમાં સેલે એક ટાંક લખાઈ ગઈ, સેલે ધીરુભાઈ સેલે એક ટાંક લખાઈ ગઈ, મારી નાયક આવો મારી દેવીને જીતે જમાડો, અને આ મારો ભૂરિયાનો હજડીનો સેલો મૂઠી કરો. વિક્રમભાઈ સેલે ટાંક લખી એ નાયકમાં પાસ પછી ગામમાં કંકોત્રા દીધા. આગળ 12 કલાકના 24 કલાકના ધામ હતા, હાળા 3 દિન હતા. ના ડાયરેક્ટ માટે નો આવે, પાથર ઉભી રહીએ એનું હામયું કરું. એ પાથર ઓલા બે પાસ પછી નાતીલા હતા ને ભેગા થઈ, એના ભાઈ તમારે કંકોત્રી આવી હતી કે હા, એમાં કઈ લખ્યું હતું, કઈ વાંચ્યું હતું કે હા, શું લખ્યું હતું કે આમ તો હંધુ રેડી હતું પણ સેલે એવું લખ્યું હતું મારો ભૂરિયા હજડીનો સેલો ઉઠી ગયો.
બે પાસ નાતી રાતા ને ભેગા થઈ આ કાક સુકામ લખી છે મારી નાયતા નો ગણવટ કરો ને કે આ હુરીઓ આ હજણી આઠી ને માથે હાથ હાથ વરા ના માણા વીતી ગયા શેર માટેની ખોજ છે નથી દીકરી નથી દીકરો હુરીઓ હજણી જે પરજ પાડતા હતા એ જગત ને નથી ખબર ભક્તિ છે ને ગુપ્ત રાખવાની અત્યારે તો કરે થોડુંક ને દેખાડે કેટલી મેં આમ કર્યું મોટાઈ ના દેવી દેવી ભાઈ તો ઝીણું થવું કદાચ આવડા આવડા શીખવાડા જેવા કાર્ય કાર્ય જેવા દો ને તો એમ કેવાય મળે આ તો તમારી ગર્ભવતી છે હુરિયા હાજરી ની જે કેણી રેણી હતી જગત ને ખબર નથી ઓલી પાસ નાયત હતી ને એને વિચાર કર્યો કે હાંભળો આ ટાંક લખી છે ને આની ગણવટ કરવી છે આજ હાઠ હાઠ વર્ષથી હુરા દાદા ના નિવેદ માં એની દેવી ના નિવેદ માં જાય છે અન્નો ગાણો તો નહીં પણ એક પાણી નું પીતું મોઢામાં મેલું નથી અને પાછું કોઈને કેવું નથી અત્યારે જો પૈઠામાં ઘડીક વાર લાગી હોય તો આકલું ફડકારા કરે એ આ લાઈનમાં એનું કારણ શું છે ખબર છે અમારા જેવા એ મીઠું મીઠું જ કીધું છે કોઈ દી હાસું કીધું જ નહીં કેવું ભલે ભાઈ પાસ નાતીલા હતા ને એને વિચાર કર્યો આ દેવી નું ખાવું તો નથી પણ પાણી એ નથી પીવું દેવી જ્યાં લગી જવાબ હા મેં કર્યા એક દી ગયો એક રાત ગઈ બીજો દી ગયો બીજી રાત ગઈ અને ત્રીજી રાત નો આવો સમય થયો સારક વહી ગયો અને દેવીના જે બે પાંચ જનાવર જે આવતા હતા પટમાં મૂક્યા એ પટમાં મૂક્યા પણ જનાવર છે ને ઉભા રહી ગયા જનાવર જાટ લેતા નથી જાટ ખખેડતા નથી હાલતા નથી માથે હાથ મૂકવાનો વદાળ રેવા દીધો નથી આજે આઠ આઠ વર્ષ દીવી ખાતી આવે છે આપણી દીવીએ કોઈ દી હાલ કેવા નથી દીધો તલવાર આપણી દીવીએ જોલો નથી લીધો ઢુરિયા ઈ તો દીવી ની કમાઈ હતી આજ આપણા કર્મ નો કરું કો કરું કો એ દીવી જ મમા ઉતરી દીવી જોલો નહીં ગઈ જોલો નહીં ગઈ દેવી આમ પડમાઈ જણાવર ઉભા છે બીજું તો કોઈ હતું નહીં મારી માં હજની હતી બાયુ ના ટોરા માંથી ઉભી થઈ માથે ખાટલા નું વાણ પીધું
અને નાચની દીકરીઓ સાંભળવા જેવી છે. એટલા દેવી ડાકલા વગાડે નો આવે ભાઈ. અમારા બાપા ઘણી વખત કહે ડાકલા વગાડે એમ નકરી નો આવે દેવી. દેવી હામે એવો પોકાર હોવો જોઈએ આરાધો. ખાટલાનું માં માથે હરગતી સગલી મરી તારી મારી શું બોલી છે આ જગત ને નથી ખબર. કાતો મારી હજલી ના મારી બાજુ તું બીજો ડાક નો ભારતી હો. તારી ભક્તિ માં કઈ ભૂલ નથી, તારી સેવા માં કઈ ભૂલું નથી. મારી હજરી મારા હુરિયા તમને નથી ખબર, પણ મને પારકડી ને ખબર છે. અહીંયા બેઠા છો કોઈના હૈયામાં દુઃખ હોય છે માણાને નહીં ખબર હોય, પણ મારી દીવી પારકડી ને ખબર હોય છે. અહીંયા હતાય સુખિયા નથી, અહીંયા ભાઈઓ બેઠા છે, બેનું બેઠું છે, દીકરીઓ બેઠી છે. હતાય સુખિયા ન હોય તો દુખિયા હોય, પણ માણાને નથી ખબર. એ મારા બાપ દેવલા પાલવાની પાલકડીને ખબરું છે, ખબરું છે. આ સમયે તમારા હૈયાની વેદના અને તમે અંતરથી રોવો છો ને, આહુડું પારકડી જોઉં છું. પણ બેટા મારી વસ્તીના તો કામ કરું, મારી વસ્તીના તો દુઃખ માંગું છું, પણ આ સમયે આ ચોકની માલિકા બેઠા
અને કોઈના હૈયામાં દુઃખ હોય અને જો પાલકની હેરી ન મળી જાય ને તેની પણ હોતી નથી દીવીને કોઈ કોઈ સાંડી જતા હો દાંતણ બેસી આ પહોળાવ ને મોટા કહી જાય છે માગી ભીખી અને પટકું રોટલો ખાય જગ્યા માટે પડ્યા હતા પણ કોક બીજ મારા બાપ ગોરબલ ની દીવી મારા બાપ મોહનીય ની દીવી તારી પાવા ની દીવી માથે ઓરતો થયો છે મારા ઉપલેટા ના રખા માથે ઓરતો થયો છે મારી સકુલા કોરી ની મેરડી માથે ઓરતો થયો છે બેટા જો એક દી ઉપલેટા ની જગ્યા માંથી જો મેળ્યું ના પાયા નો રોપાવું ને ખબર પડી ગઈ હવે મારે જવાની વેળા થઈ ગઈ આ એના પહોળાવ ને પરાઈને કીધું મને ઘરે લઈ જાય મારે દવાખાને નથી રહેવું મને ઘરે લઈ જાય નથી ખબર
મારા હુરિયાની મારી ખજણીની કેવી ભગતી છે મારી નાતને નથી ખબર. એટલે તો મારા હુરિયાએ કોઈ દી મારી પાસે માંગી નથી માંગી. એની કેવી ભક્તિ છે એટલે એને કોઈ દી મારી પાસે માંગી નથી. પણ આજ મારી નાતે માંગી છે ને. જોઈજો દુનિયા આખી વાર્તા ઉતરે છે. આજ મારી નાતે માંગી છે. પણ બેટા 8-8 વર્ષનું બ્રહ્મચર્ય. પણ આયા મઢની માલી બા મારો જાજનો ચાંદો પડ્યો છે મારો જાંદો. બેટા એ હવારે દી ઉગે અને કોઈલા કામસિયા શેર બટડીયા ભાંગી અને બારે ખમા કરના દાણા દેવા નીકળું અને તઈ એ જાજના જાંદાની માલી પાથી એક જાજનો દાણો મારી હજડીને દે અને બેટા 9 મહિના 13 દિવસ થાય અને જો હીરિયા જેવો દીકરો દઉં તો માંડીને પારખડી દીધો છે. આજ જગતમાં ગામનું ગવાઈ હીરિયા ના સુડી ની પારખડી હિરિયો એવી ભક્તિ કરતો ને હાત મંગલકાર હામતા ઉતરાય જાય. પણ તો એ દેવી ની વાત થઈ ગઈ. ચેલો કાળ ઉતરાવવાનો હતો તો એ પારખીએ કીધું બેટા હદે જાય છે પણ ઢાકાલા બંગા કામરો દેહમાં ન જાય અને ગયો કારણ કે પાંચ વાગ્યા છે.